बनासकांठाना दियोदर ठाकोर बोर्डिंग खाते भारतीय जनता पार्टी द्वारा नवा निमणूक करायेला होदेदारों सत्कार सन्मान समारोह अने आभार दर्शन कार्यक्रम योजवामां आव्यो हतो। जेमां कार्यक्रम में धारासभ्य केसाजी चौहाननी अध्यक्षताने योजवामां आव्यो हतो। जेमां नवा चूंटायेला बनासकांठा भाजप महिला मोर्चाना जिला प्रमुख तरीके भिकीबेन वोरा, दियोदर तालुका भाजप प्रमुख तरीके डॉक्टर हसुभाई पटेल, महामंत्री तरीके बाबूभाई माळी अने दिनेशभाई दवेनो सन्मान समारोह अने आभार दर्शन कार्यक्रम योजवामां आव्यो हतो। जेमां धारासभ्यना हस्ते भाजपनो खेस पહેરાવી સન્માનિત કરાયા હતા। નવા નિમણૂક પામેલા હોદેદારોએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ, બનાસકાંઠા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, દિયોદરના ભાજપના સૌ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો। દિયોદર તાલુકાના ગામે ગામ અને ભાજપ પાર્ટીને મજબૂત બનાવવાની ખાતરી આપી હતી। આ પ્રસંગે નવ નિયુક્ત બનાસકાંઠા જિલ્લા મહિલા ભાજપ પ્રમુખ ભીખીબેન વોરા, જિલ્લા મહામંત્રી રમેશભાઈ દેસાઈ, દિયોદર માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ તરક, પૂર્વ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, પૂર્વ તાલુકા પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, તાલુકા મહિલા પ્રમુખ અલકાબેન જોશી, જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ પટેલ, દિનેશભાઈ દવે, નવીનભાઈ ત્રિવેદી, જગદીશભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, મેમાભાઈ પરમાર, એમડી મકવાણા સહિત દિયોદર તાલુકાના ભાજપના કાર્યકરો, સરપંચો, આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે ડૉક્ટર હસીભાઈ પટેલ, મહામંત્રી તરીકે બાબુભાઈ માળી અને બીજા મહામંત્રી તરીકે દિનેશભાઈ દવે એની ભરણી થઈ અને જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ તરીકે વિકીબેન અને યુવા મોરચાના જિલ્લાના મહામંત્રી તરીકે રમેશભાઈ દેસાઈની પાર્ટી દ્વારા નિમણૂક થઈ કોઈ અમને સત્કારવા માટે અને આદરણીય વનરાજસિંહ વાઘેલા પ્રમુખ તરીકે અને મહામંત્રી તરીકે નવીનભાઈ ત્રિવેદી અને બીજા મહામંત્રી તરીકે જગદીશભાઈ પટેલ એમનો આભાર દર્શનનો કાર્યક્રમ આજે અહીં દિયોદર ખાતે રાખવામાં આવેલો હતો। આ પ્રસંગે નવા ભરાયેલા સૌ હોદ્દેદારોને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને જે ગઈટ રામના જે હોદ્દેદારો હતા એમણે પણ આ વિસ્તારમાં ખૂબ સારું કામ કર્યું એવું ને હું કામ આમ નવી ટીમ કરશે। પાર્ટીના તમામ કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે આ ભાજપની અંદર કોઈ પદ નથી, આ દાયિત્વ છે, આ જવાબદારી છે, તો જે નવા કાર્યકર્તાઓને જવાબદારી મળી છે એમને પૂરો સાથ અને સહકાર આપી દિયોદર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી જન જન સુધી પહોંચે, આઝાદીના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે અને 2024ની અંદર ફીર એક બાર મોદી સરકાર આ નારો આ વિસ્તારમાં ઘેર ઘેર અને જન જન સુધી પહોંચે એવો આપણે સૌ પ્રયત્ન કરીએ। નજીકના ભવિષ્યમાં દિવાળી અને નવ વર્ષ આવી રહે છે એની પણ સૌને ખૂબ શુભેચ્છાઓ। ભારત માતા કી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે મારી નિમણૂક કરી છે અને મહામંત્રી તરીકે બાબુભાઈ માળી અને દિનેશભાઈ દવેની જે નિમણૂક કરી છે એ નિમણૂક વતી આપણે પ્રદેશના સી આર પાટીલ સાહેબ અને એમનું પ્રદેશનું શીર્ષ નેતૃત્વ અને બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી આદરણીય કીર્તિસિંહજી વાઘેલા અને એમનું મોવડી મંડળ અને દિયોદર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને કાયમ ટકાવી રાખવા માટે પૂરતા પ્રયત્નો કરીશું અને ભારતીય જનતા પાર્ટીનો દિયોદરની અંદર વધુ ને વધુ વ્યાપ વધે, વધુ ને વધુ એનો એ વધુ ને વધુ પાર્ટી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા પ્રયત્નો અમે કરીશું।